માણસને પાપ ક્યાં કરવા છે? થઈ જાય છે, શા માટે થાય છે? પાપ કર્મ, કુકર્મ થવાના કારણ ચાર બતાવ્યા છે. સ્વભાવે કરીને કરે, સોબતે કરીને કરે, સ્વાર્થે કરીને કરે, કા સત્તાએ કરીને કરે. થોડું સમજીએ, આ ચાર બાબતને સમજી લઈશું ને અને એ દરવાજા બંધ કરીશું ને તો જીવનના બધા ખોટા દરવાજા બંધ થઈ જશે. ઘણાના સ્વભાવ એવા હોય, ખોટું બોલવાનું, ખોટું કરવાનું સહજ થઈ ગયું હોય, સાંજ સુધીમાં ખોટું બોલે નહીં, ખોટું કરે નહીં તો ઊંઘ ન આવે, જમવાનું પચે નહીં. એક ભાઈ સારી મોંઘી ઘડિયાળ પહેરીને બેઠા હશે. બાજુવાળાએ પૂછ્યું કે તમે આ ઘડિયાળ કેટલામાં લાવ્યા? હસતા હસતા એમણે મર્મમાં કહ્યું, આ ઘડિયાળ લીધી ને ત્યારે દુકાનવાળો દુકાનમાં નહોતો. ભાઈ સીધું કહી દે ને, ઉઠાવી લીધી છે. આવા સ્વભાવ હોય, ખોટું લેવાની ટેવ પડી ગઈ હોય, ખોટું જોવાની ટેવ પડી ગઈ હોય, ખોટું સાંભળવાની ટેવ પડી ગઈ હોય, ખોટું બોલવાની ટેવ પડી ગઈ હોય, આ બધા સ્વભાવો એવા છે, દેખાય નાના પણ મોટા જહાજમાં નાનું કાણું જહાજને ડૂબાડે ને એમ કરોડો લોકોના જીવન આવી રીતે ડૂબ્યા છે. નંબર બે, સોબતે કરીને એટલે કે સંગે કરીને માણસ ખોટું કરવા પ્રેરાય છે. મોટા ભાગના માણસો ખોટા રસ્તે સંગે કરીને જ ચડતા હોય છે. વચનામૃત હોય, શ્રીમદ ભાગવત હોય, આ બધા શાસ્ત્રનો આ જ નિર્ણય છે. હિયતે હિ મતિસ્તાત હિનૈહિ સહ સમાગમાત, જેવો સંગ એવો રંગ. લોયાનું વચનામૃત છઠ્ઠું, સંગ શુદ્ધિનું વચનામૃત છે. ખરાબ વિચારવાળા વ્યક્તિની બાજુમાં બેસો ને તો પણ તમારા વિચાર ભ્રષ્ટ થાય છે, તમારું જીવન ભ્રષ્ટ થાય છે. શાસ્ત્રોમાં સંગ શુદ્ધિ માટે આવો સૂક્ષ્મ વિવેક બતાવ્યો છે. આજે સોબત સારી કરવી એના માટે કેટલા વિવેકી હોય છે, આપણે સાવધાન થઈએ. પિતામહ ભીષ્મ ગંગાના પાણી જેવું પવિત્ર જીવન એવા ગંગાના પુત્ર પિતામહ ભીષ્મ જાણે છે પાંડવો સાચા છે, ધર્મનો પક્ષ પાંડવોનો પક્ષ છે, તેમ છતાં પિતામહ ભીષ્મ પાંડવોની સામે ધર્મના પક્ષની સામે લડવા પ્રેરાયા. શા માટે? સોબતે કરીને. ચારે બાજુની સોબત સંગ એવો હતો ને, પિતામહ ભીષ્મને હા પાડવી પડી, જાણતા હોવા છતાં પાંડવોની સામે લડવું પડ્યું. કેટલી વાતો કરીએ, તમારા સંતાનો દીકરા દીકરીઓના જીવનમાં પણ તમે અનેક વાર આવા અવળા સંગથી થતા નુકસાનો જોતા હશો, તમારા જીવનમાં પણ તમે અનુભવ્યો હશે. સાવધાન થઈએ. ગુણાત્યાનંદ સ્વામીની વાત યાદ રાખીએ, આપણા કરતા ચડિયાતા મળે ને તો એનો સંગ કરીએ, ઉતરતાનો ક્યારેય નહીં. નંબર ત્રણ, સ્વાર્થે કરીને. માણસના પેટમાં સ્વાર્થ જાગે ને ત્યારે બધું ખોટું કરવા તૈયાર થાય. સ્વાર્થ એટલે લાલચ, લાલચ એટલે લોભ. લોભ તો પાપનો બાપ છે જ, આપણે જાણીએ છીએ. પૈસા માટે કયું પાપ માણસ નથી કરતો, આની તો વાત કરીએ એટલી ઓછી છે. અને ચોથા નંબરની બાબત, સત્તા અધિકાર માણસને મળી જાય ને ત્યારે એનો નશો ચડી જાય. સારો સુગ્ન ડાયો ગણાતો માણસ પણ સત્તાના નશામાં ઘણીક વાર ઘણા મોટા પાપ કરી નાખતો હોય છે. કો અસ જન્મ્યો યા જગમાહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં એમ કહે છે,
પ્રભુતા સત્તા મળ્યા પછી એવો કોણ જન્મ્યો છે કે જેને મદ ન ચડે, નશો ન ચડે? હા, રાજી રહેજો, ભગવાન રામ જેવા કોઈક અપવાદ હોઈ શકે, કોઈક જ. કાજળની કોઠરીમાં ઉતર્યા પછી એકાદ કાળો ડાગ ન પડે ને, એ કદાચ પોસિબલ છે, પણ સત્તા, ખાતા, અધિકાર એના કેફમાં માણસ ખોટું ન કરે ને એવો મળવો દુર્લભ છે. આ વાત આપણે યાદ રાખીએ. આ ચાર બાબતે સાવધાની આવશે ને તો ખોટું કરતા માણસ અટકી જશે, ઊભો રહી જશે. આ મકાનમાં દરવાજા બંધ હોય તો કોણ બહાર નીકળવાનો? બહારથી કોણ અંદર આવવાનો? પાપ કરવા માટેના ચાર દરવાજા છે. સ્વભાવે કરીને પાપ કરે છે, સોબતે કરીને કરે છે, સ્વાર્થે કરીને કરે છે, સત્તાએ કરીને કરે છે.